રાજપીપળામાં મંગળવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના 5 વર્ષ નિમિત્તે ગુજરાતમાં હાથ ધરાયેલા રાજ્યવ્યાપી જનસેવા કાર્યમાં સેવા યજ્ઞ અંતર્ગત ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી કિશોરભાઈ કાનાડી કુમાર, જિલ્લા કલેક્ટર ડી એ શાહ, જિલ્લાના અગ્રણી શ્રી નીલભાઈ રાવ સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ, અગ્રણીઓ તેમજ લાભાર્થી પરિવારોની ઉપસ્થિતિમાં રાજપીપળામાં સરદાર ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત NFSA લાભાર્થીઓને પાત્રતા મુજબ વિનામૂલ્યે અનાજ વિતરણના યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમને દીપ પ્રગટે દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. દુકાનોએ પણ યોજાયેલો આ કાર્યક્રમ હતો અને જિલ્લા વહીવટીતંત્રના નોંધારાના આધાર પ્રોજેક્ટ અંતર્ગત લાભાર્થી પરિવારની મહિલાને મંત્રી શ્રી કાનાડીના હસ્તે બપોરનું ભોજન પીરસવાની સાથે આવશ્યક ચીજ વસ્તુઓની કીટ્સ પણ અનાયત કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17. આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે આજે વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના અન્ન યોજના એટલે કે આજનો અન્નોત્સવ કાર્યક્રમ આજે અહીંયા કરવામાં આવ્યો છે. આજે લગભગ 17,000થી વધારે દુકાનો પર ગરીબોને વિનામૂલ્યે અન્ન આપવાનો જે યોજનાઓ ચાલી રહી છે એ યોજનાઓ નવેમ્બર સુધી લંબાવવાને આજે વડાપ્રધાને જે જાહેરાત કરી છે એના ભાગરૂપે આજે આ કાર્યક્રમો થયા છે અને સાથે સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં ચાલતી ભારતીય જનતા પાર્ટીના સરકારના વિકાસના કામોનો લેખાજોખા અને નવા કામોના ખાતમુહૂર્તના લોકાર્પણના વિધિના કાર્યક્રમો ચાલી રહ્યા છે. હું ખેતીનો ધંધો કરું છું. કોરોના કાળમાં અમને જે સરકાર તરફથી મફત અનાજ મળ્યું છે તેનાથી મને ઘણો ફાયદો થયો છે અને હાલમાં પણ દિવાળી સુધી જે સરકાર તરફથી મફત અનાજનો જે મળવાનું છે એનાથી અમારા બીજા ખર્ચમાં ઘણો ફાયદો થાય છે. તે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત આજે જે અમને વિતરણ મળ્યું છે અન્ન કીટ માટેનું એનાથી અમને પૂર્ણ સંતોષ છે. સરકારશ્રીનો આભાર માનીએ છીએ. અનાજ દર મહિને જે જોઈએ એ મળી રહેશે. વત્તા હું શાકભાજીનો ધંધો કરું છું અને બીજા કંઈક લાભાર્થી કંઈક હોય છે યોજનાઓ એ યોજનાઓમાં પણ અમને લાભ મળી રહેલા છે. આગળ પણ એક શાકભાજીની લારી મને મળેલી છે અને આજે કોરોના કાળના બી જે લાભ છે એ લાભ પણ અમને થઈ રહ્યા છે. એ દરેક લાભ અમને પૂરતા મળી રહ્યા છે. દિવાળી સુધી આ યોજના છે એ અનાજ જે આપે છે 3 કિલો 3.5 કિલો ઘઉં છે પર 1.5 કિલોની કીટ છે એ ચોખા છે આ છે જે છે એ બધું જ અમને મળી રહેશે. પૂરતે પૂરતું અનાજ મળે છે. ખૂબ ખૂબ સરકારનો આભાર છે.